વેલકમ બેક. અમદાવાદની વાત કરીએ, સિરિયલ કિલર મામલે મોટો ખુલાસો થયો છે. વધુ એક હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. ઓઢવના યુવકની હત્યા કરવામાં આવી લાશને સળગાવી દીધી હતી. આરોપીએ ચાર હત્યા કરી હોવાની કબૂલાત. પોલીસ તપાસમાં કર્યો ખુલાસો. વધુ એક વાર સિરિયલ કિલરે ખુલાસો કરતા આપણે જણાવીએ કે તેને જણાવ્યું છે કે તેને એક લાશની સળગાવી દીધી હતી. એક હત્યા કર્યા બાદ તે લાશને સળગાવી દેવામાં આવી હતી. થોડા દિવસ પહેલા જ સરખેજથી તે સિરિયલ કિલરને પકડી પાડવામાં આવ્યો છે. ત્રણ હત્યા નહીં પરંતુ ચાર હત્યાનો ભેદ ઉકેલાયો. વધુ એક હત્યા કરી હોવાનો ખુલાસો સામે આવ્યો છે. ઓઢવના યુવકની હત્યા કરી હતી. અત્યાર સુધી જે ત્રણ લોકોની હત્યા કરી તેનો લગભગ આધેડ ઉંમરના તમામ લોકો હતા. 60 વર્ષની આસપાસના લોકોની હત્યા કરવામાં આવી હતી, પરંતુ એક ઓઢવના યુવકની હત્યા કરી હોય તેવા પણ અહેવાલ મળી રહ્યા છે. આરોપીએ ચાર હત્યા કરી હોવાની કબૂલાત કરી છે. પોલીસ તપાસમાં જે ખુલાસો થયો છે, યુવકની લાશને સળગાવી દીધી હતી. હત્યા કર્યા બાદ લાશને સળગાવી દેવામાં આવી હતી. એટલે કે આ સિરિયલ કિલરને પૂછપરછ બાદ એક હજુ પણ ખુલાસા થશે અને ત્યારબાદ તેના પર કાર્યવાહી કરવામાં આવશે, તેને સજા સંભળાવવામાં આવશે. અમદાવાદના રખિયાલમાં પથ્થરમારોની ઘટના બની છે. મકાન બચાવી પાડવા ભૂમાફિયાઓએ કર્યો પથ્થરમારો. પોલીસના 20થી વધુ ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી ચૂકી છે અને પોલીસ દ્વારા સમગ્ર પરિસ્થિતિને તાળે પાડવાની કોશિશ કરવામાં આવી રહી છે. આપને જણાવીએ, આ ઘટના છે અમદાવાદના રખિયાલમાં, જ્યાં પથ્થરમારો મકાન બચાવી પાડવા ભૂમાફિયાઓએ કર્યો પથ્થરમારો. પથ્થરમારાની આ ઘટના બાદ ત્યાંથી અવરજવર કરતા લોકો પણ થયા છે પરેશાન. હાલમાં ઘટનાસ્થળ પર પહોંચી ચૂકી છે પોલીસ. પોલીસની કાફલો ઘટનાસ્થળ પર પહોંચી 20થી વધુ ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી મામલો થાળે પાડવાની કરી રહી છે કોશિશ. ભૂમાફિયાઓ મકાન બચાવી પાડવાની લાઈનમાં પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે. હાલમાં કોઈ જાનહાનીના સમાચાર નથી, પરંતુ પરિસ્થિતિ વધુ ન વણશે તેને લઈને 20થી વધુ ગાડી પોલીસની હાલ ઘટનાસ્થળ પર પહોંચી ચૂકી છે. ગોંડલમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. પવન અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થઈ ગયો. સતત બીજા દિવસે આવી રહ્યો છે વરસાદ. ભારે ગરમીના બફારાથી લોકો રાહત અનુભવે છે. ખેડૂતોમાં ચિંતા હવે વધુ વધતી જોવા મળી રહી છે. ભારે વરસાદ પડે તો પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રની અંદર મેઘમહેર યથાવત. 20, 21 અને 22 હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. 3 દિવસ પડશે ભારે વરસાદ, ત્યારે સૌરાષ્ટ્રના ગોંડલની અંદર પડી રહ્યો છે ભારે વરસાદ. ભારે વરસાદ થતાં ખેડૂતો ચિંતિત બન્યા છે. હવે જે સારો એવો પાક થયો છે તેને અતિવૃષ્ટિના કારણે પાકનું નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં જોવા મળી રહી છે. જતા જતા ચોમાસુ અત્યારે મન મૂકીને વરસી રહ્યા છે. વરસાદ ત્યારે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. ખેડૂતોને સૌથી વધુ ચિંતા સતાવી રહી છે પાક નિષ્ફળ જવાની. પવન અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે. દાહોદના વાતાવરણમાં આવ્યો પલટો. સંજેલીમાં ધોધમાર વરસાદ શરૂ થયો. ગરમી અને બફારામાં લોકોને મળી રાહત. વાતાવરણમાં ઠંડક પ્રસરી ચૂકી છે. છેલ્લા કેટલાય સમયથી વરસાદે વિરામ લેતા ગરમી, ઉકળાટ અને બફારાથી લોકો પરેશાન થયા હતા, ત્યારે વરસાદનું આગમન થતા વાતાવરણમાં પ્રસરી છે ઠંડક. દાહોદના વાતાવરણમાં આવ્યો પલટો. સંજેલીમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. દાહોદના સંજેલીમાં ભારે વરસાદ. વાતાવરણમાં પલટો આવતા વાદળછાયું વાતાવરણ અને ભારે પવન સાથે વરસાદ શરૂ થતા વાતાવરણમાં પ્રસરી છે ઠંડક. છેલ્લા કેટલાય સમયથી વરસાદે વિરામ લેતા ઉકળાટ, ગરમી અને બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા, ત્યારે તેવામાં વરસાદની માહોલ સર્જાતા હાલમાં વાતાવરણમાં ઠંડક. બનાસકાંઠાના કાંકરેજ પંથકમાં વરસાદ. અચાનક વરસાદનું આગમન થતા વાતાવરણમાં પ્રસરી ઠંડક. કાંકરેજના કંબોઈ વિસ્તારમાં ધોધમાર વરસાદ થયો છે શરૂ. બનાસકાંઠા વિસ્તારમાં વરસાદી માહોલ. આપને જણાવી દઈએ કે ખાસ કરી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતની અંદર આવી શકે છે મેઘમહેર. 3 દિવસ હવામાન વિભાગે પણ આગાહી કરી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલ લો પ્રેશરને કારણે જે સિસ્ટમ સક્રિય બની છે તેના કારણોસર ગુજરાતની અંદર હજુ પણ ચોમાસું મોડું વિદાય લે તેવા સમાચાર મળી રહ્યા છે. તેવામાં વરસાદી ઝાપટાથી કાંકરેજમાં ભારે વરસાદ પડી રહ્યો છે. કંબોઈ વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. અને હવે વાત ગુજરાતમાં પેટા ચૂંટણીની કરીશું. ગુજરાતની ખાલી પડેલી 4 વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાશે. કેન્દ્રીય ચૂંટણી પંચે આજે કરી છે જાહેરાત, જ્યાં રાજ્યમાં કુલ 7 વિધાનસભા બેઠકો ખાલી છે. જે પૈકી 4 બેઠકો પર 21 ઓક્ટોબરે મતદાન યોજાશે. ત્યારબાદ 24 ઓક્ટોબરે મતગણતરી યોજાશે અને 7 બેઠકો પૈકી થરાદ, ખેરાલુ અને લુણાવાડા અમરાઈવાડી બેઠક પર થશે પેટા ચૂંટણી, જ્યારે રાધનપુર, બાયડ તથા મોરવા હડફ બેઠક પર થોડા દિવસ બાદ ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવશે. ચૂંટણીની જાહેરાત થતાં રાજ્યમાં રાજકીય ગરમાવો આવી ગયો છે.
ચૂંટણીની જાહેરાત થયા બાદ વાર્ડમાં ચૂંટણીની તારીખો જાહેર નથી થઈ, પરંતુ ન્યૂઝ 18 ગુજરાતી સાથે જ્યારે વાતચીત કરી ત્યારે ધવલસિંહ ઝાલાએ શું કહ્યું, આવો સંભળાવીએ. જે પ્રકારે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી, પરંતુ બાયડ વિધાનસભાની પેટા ચૂંટણી જાહેરાત કરવામાં નથી આવી. ધવલસિંહ ઝાલા આપણી સાથે છે, એમની પ્રતિક્રિયા લઈશું. પ્રથમ પ્રતિક્રિયા આપણે શું રહેશે, ચૂંટણી જાહેરાત નથી થઈ બાયડ વિધાનસભાની, શું કહેશો આપ? પહેલાં તો હું ચૂંટણી પંચનો આભાર માનું છું કે વારંવાર ચૂંટણી પંચ ઉપર કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક આક્ષેપો કરતી આવી છે અને એવું કહેતી હોય છે કે ભાઈ ચૂંટણી પંચ પણ સ્વતંત્રતાથી કામ નથી કરતી. આ જોઈને એવું લાગે છે અને એમને પણ કદાચ ખબર પડી ગઈ હશે કે ચૂંટણી પંચે સ્વતંત્રતાથી નિર્ણય લીધો છે. જે પ્રકારનો નિર્ણય એમણે લીધો છે હું એમને આવકારું છું. ફરીથી કહું છું કે કોંગ્રેસ દિવાસ્વપ્નો જોવાના બંધ કરી દે. બાયડ વિધાનસભા હોય, રાધનપુર હોય કે મોરવા હડપ હોય, ને સાથે સાત વિધાનસભા ભારતીય જનતા પાર્ટી જીતવાની છે એ ચોક્કસ નક્કી જ છે, અને બાકીના રાજ્યોની અંદર પણ ભારતીય જનતા પાર્ટીનો વિજય નિશ્ચિત છે. કઈ એવી ગૂંચ રહી ગઈ જેના કારણે આજે ચૂંટણી જાહેરાત ન થઈ શકી? ચૂંટણી તો ચૂંટણી પંચના નિર્ણયને આધારિત જે પણ નિર્ણય લીધો છે એને આવકારું છું. સમય મળ્યો, તૈયારી કરવા માટેનો ખૂબ સમય મળ્યો ભારતીય જનતા પાર્ટીને અને કાર્યકર્તાઓને સમય મળ્યો. સંગઠન મજબૂત કરવા માટેનો જે સંગઠન છે એને ફરીથી સંગઠનના જે કામ ચાલી રહ્યા છે એ કામને કરવા માટેનો સમય મળ્યો, અને આવનારા દિવસોની અંદર વિશ્વાસ છે મને કે જે પ્રમાણે પ્રજાએ 26-26 સીટો લોકસભાની જીતીને ગુજરાતની 26-26 સીટના કારણે આજે માનનીય મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબ જે બેઠા છે ત્યાં દિલ્હીમાં, ચોક્કસથી ગુજરાતની જનતા આવનારી સાથે સાત પેટા ચૂંટણીમાં ચોક્કસથી ભગવો લહેરાવવાનો છે. દિવસ રાત કાર્યકરો સાથે મિટિંગમાં હતા, અત્યારે પણ હાલ મિટિંગમાંથી જ આવી રહ્યા છો. એક પ્રકારનો જે માહોલ ઊભો થઈ ચૂક્યો હતો પેટા ચૂંટણી માટેનો, એ માહોલ પર ફટકો પડશે ખરો આનાથી? સહેજ પણ નહીં, આના કરતાં પણ ખૂબ સારો માહોલ ક્રિએટ થવાનો સમય મળ્યો છે. ખૂબ મહેનત કરી રહ્યા છીએ અને આવનારા દિવસોમાં પણ પ્રજાના જે પ્રશ્નો છે એ પ્રશ્નોને નિરાકરણ લાવવા ખભેથી ખભો બનીને અને કાર્યકર્તા બનીને કામ કરવાની મજા માટેનો સમય મળ્યો છે. ચોક્કસથી આવનારા દિવસની અંદર બાયડ વિધાનસભા ભાજપ જીતવાની છે, નિશ્ચિત છે. કોંગ્રેસ પોતાની રીતે મહેનત કરી રહી છે ફિલ્ડમાં, આપે કોંગ્રેસની નીતિ રીતિથી નારાજ થઈ અને ભાજપમાં જોડાયા છો, આગળની શું રણનીતિ રહેશે? કોંગ્રેસની મહેનતનો અનુભવ છે મને ભૂતકાળનો, એટલે આમ વાતમાં બી હસવું આવે છે. એટલે કહેવાય, કારણ કે કોંગ્રેસને જ્યારે ટિકિટ ડિક્લેર થતી હોય ત્યારે જે પ્રકારનું એમનું વલણ હોય, સ્થાનિક કાર્યકર્તાઓની નારાજગી તમે જોઈ શકો છો, મીડિયાના માધ્યમથી પણ જોવા મળી છે. એટલે બહુ વધારે મારે એના પર ટિપ્પણી નથી કરવું, પરંતુ એટલું ચોક્કસથી કહીશ, કોઈ પણ કાર્યકર્તા હોય, કોઈ પણ નાનો વ્યક્તિ હોય કે એના જે પ્રશ્નો હોય એના માટે હર હંમેશ હું તત્પર રહ્યો છું, ને મને વિશ્વાસ છે કે આવનારા દિવસની અંદર મારી વાતને સાંભળીને પ્રજા ભારતીય જનતા પાર્ટીને ચોક્કસથી મત આપવાની છે ને ભારતીય જનતા પાર્ટીનો વિજય થવાનો છે. બાયડની ખાલી પડેલી વિધાનસભા બેઠક, અનેક પ્રશ્નો, અનેક સમસ્યાઓ લોકોના છે. આપ ભાજપમાં જોડાયા છો, અનેક રજૂઆતો સરકારમાં કરી રહ્યા છો, શું લાગે છે આગામી સમયમાં હાલ ધારાસભ્ય ન હોવા છતાં પણ કેટલું સક્રિય રહી શકાશે? ચોક્કસથી સરકારની અંદર જ્યારે જોડાયા છીએ, પ્રજાના પ્રશ્નો લઈને જ્યારે સરકારમાં જતા હોઈએ છીએ, અધિકારીઓને મળતા હોઈએ છીએ અને એમના પ્રશ્નોનું નિરાકરણ કરવાનો પ્રયત્ન કરીએ છીએ, એવું તો કહી ના શકાય કે 100% પ્રશ્નો બધા પૂરા થતા હોય, પરંતુ અમને ચોક્કસથી પ્રશ્નો પૂરા કરવા માટેના જે કામો થતા હોય છે, જે વિકાસના કામો થતા હોય છે એ થઈ રહ્યા છે અને દેખાઈ રહ્યા છે મને. પ્રદીપસિંહ જાડેજા આવ્યા કાર્યકર્તા સંમેલનમાં, શક્તિ પ્રદર્શન કર્યું ભાજપે, આપની ટિકિટ લગભગ જાહેર થઈ ચૂકી હોવાનું પ્રદીપસિંહ જાડેજાએ પણ જણાવ્યું છે, શું લાગી રહ્યું છે આગામી માહોલ તમને? ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એટલે સંગઠનથી જોડાયેલો કાર્યકર્તા છે, મા ભારતના વિચારધારા સાથે જોડાયેલો કાર્યકર્તા છે, હિન્દુત્વ સાથે જોડાયેલો કાર્યકર્તા છે, અને જે પ્રકારે એમની જે લાગણી છે એ લાગણી એમની એ રાષ્ટ્ર માટેની લાગણી છે, અને ચોક્કસથી મને વિશ્વાસ છે કે બાયડની વિધાનસભા હોય કે રાજ્યોની ઇલેક્શન હોય વિધાનસભાનું, અને સાથે સાત સીટોમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય નિશ્ચિત છે. કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે, જે બેઠક ખાલી પડી ત્યારબાદ રાજ્યસભાની ચૂંટણી થઈ, એ મામલે તમારી શું પ્રતિક્રિયા રહેશે? કોંગ્રેસને કંઈ ફાવતું નથી, પરંતુ માત્ર ને માત્ર અલ્પેશ ઠાકોર હોય કે ધવલસિંહ ઝાલા હોય, જે સામાજિક કાર્યકર્તા છે, એમને કેવી રીતના હેરાન કરવાનું? સમાચારોમાં અત્યારે બસ આટલું. નમસ્કાર.